ભારત પાકિસ્તાન વચ્ચે જમજામ્યો હતો, જેમાં ભારત દ્વારા ખરાબ દેખાવ થતા શરમજનક હાર થઈ હતી. ક્રિકેટમાં હારના પગલે શહેરમાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવી સંવેદનશીલ વિસ્તારનો પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી કારલી બાગના કાસમવાલા વિસ્તારમાં ગટરની સમસ્યાના કારણે નરકાભરી જિંદગી જીવી રહ્યા છે. વડોદરા શહેરના કારલી બાગ વિસ્તારમાં આવેલ કાસમવાલા કબ્રસ્તાનના નાગરિકો છેલ્લા 3 વર્ષથી દુર્ગંધમાંથી ગટરો વચ્ચે જીવન ગુજારી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલ તથા ઉચ્ચ અધિકારીઓએ ગટરના પ્રશ્ને લોકોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ સત્તાધારી પક્ષો સમસ્યાને કાયમી નિકાલ કરવાના બદલે દેખાવા પૂરતી સફાઈ કામગીરી બજાવી જતા રહે છે. ત્યારે મીડિયા માધ્યમની નિહાદી તંત્રની આંખો મેળવવાના પ્રયાસ કરાયો હતો. તંત્રની બેદરકારીથી કંટાળી જઈ વિસ્તારના લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે ટૂંક સમયમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો કામદો હાથમાં લેવાની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. ગટરની એટલી બધી સમસ્યા છે, બે દિવસ અને બે દિવસે વોર્ડ નંબર 8માં અમે આ લખાઈએ છે, પણ કશું એ લોકો આવીને કરતા નથી. આજ 10 દિવસથી ગટર નોંધાઈ છે તો પણ એ લોકો આવીને કશું કરતા નથી. ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પણ અમે અરજી આપી છે તો પણ એ લોકો પણ આવીને કશું કરતા નથી. અમે ઉપર ફરીદભાઈને પણ અમે ફરિયાદ કરી છે, એ પણ આવીને જોઈને ગયા છે, પણ અહીંયા અમારો કોઈ જાતનો નિકાલ આવતો નથી. અમે બહુ જ કંટાળી ગયા છે. અમારે આવા જવાનો રસ્તો એક જ, અમારે નીકળવાનું પણ આ જગ્યાએથી, બેસવાનું પણ આ જગ્યાએથી. એક એક રૂમમાં અમે રહેનારા, અમારે શું કરવાનું આમાં? અમારે અમારા ઘરમાં જ રાતના 12 વાગ્યાથી મારા છોકરાઓને અમને ઝાડા ઉલટી પણ થયા છે, પણ આનો કોઈ જાતનો કોઈ નિકાલ આવતો નથી. અમને આંગળી ગમે તે રીતના નવા પાઇપ નાખીને નવી લાઈન નાખી આપો તો અમારો આ કાયમીનો નિકાલ આવે. અમે ખૂબ જ કંટાળી ગયા છે. અમે ઉપર આજે કેટલા વખતથી એમને આમ છે, અમારું કોઈ સાંભળતું નથી, એટલે અમારું આનો નિકાલ લાવવા વિનંતી. અત્યારે રમજાન મહિનો ચાલે છે, અમારા આજુબાજુમાં બધી મુસ્લિમની વસ્તી છે, બધાની આ જ સમસ્યા છે કે આજે એ લોકોને આટલો પાક મહિનો ચાલે છે તો એમને આટલા ગંદકીમાંથી આવા જવાનું, બધી રીતના બધાને એટલી બધી સમસ્યા છે, એટલે અમારું કોઈ આનો કોઈ નિકાલ લાવો તમે. બે વાઘોડિયા નગરના સ્વીક મંસૂરી નામના યુવકનો મૃતદેહ આવાવર કૂવામાંથી મળી આવતા વાઘોડિયા પોલીસે હત્યા કે આત્મહત્યાની તપાસ આરંભી છે. વાઘોડિયા નગરના ડેપો વિસ્તારમાં રહેતો 30 વર્ષીય સ્વીક મંસૂરી બેન્ડવાજામાં કામકાજ કરી પોતાનો ગુજરાન ચલાવતો હતો, ત્યારે સ્વીક છેલ્લા 3 દિવસથી ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. નગરના આવાવર કૂવા પાસે દાંતણ તોડવા ગયેલ મહિલાએ કૂવામાં લાશ જોતા નવી નગરીના લોકોને જાણ કરતા લોકોડા એકઠા થયા હતા. બનાવના પગલે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યા કે આત્મહત્યા વિશે વધુ તપાસ આરંભી છે. વડોદરા આર્મી જવાને હાલોલ સ્થિત ખાંડીવાવ કેનાલમાં ઝંપલાવતા 3 દિવસ બાદ એનડીઆરએફની ટીમે કાલોલ સ્થિત શક્તિપુરા કેનાલમાંથી બહાર નીકાળી હતી. વડોદરા ઇમિલના જવાન પુષ્પેન્દ્રસિંહ રાવે કાલોલ ધાર્મિક વિધિ માટે પોતાના ભાણિયા સાથે મારુતિ વાન લઈ નીકળ્યા હતા, જે દરમિયાન કોઈનો ફોન આવતા ઉશ્કેર રહેલા આર્મી જવાને સિમ કાર્ડ તોડી ખાંડીવાવ ગામથી પસાર થતી નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હતી. ત્યારે ફાયરના લશ્કરો સહિત એનડીઆરએફની ટીમે 3 દિવસની ભારે જાહેરમત બાદ આજરોજ કાલોલ તાલુકાના શક્તિપુરા ગામથી પસાર થતી નર્મદા કેનાલના 120 નંબરના ગેટ પાસેથી આર્મી બેનની મૃતદેહ દેખાતા બહાર નીકળી કાલોલ પોલીસના હવાલે કરતા કાલોલ પોલીસે વધુ તપાસ આરંભી છે. દર્શક મિત્રો, કાયદાના રક્ષક દ્વારા જ ભક્ષક બનીને ગેરકાયદાકીય પ્રવૃત્તિ આચરવાના બનાવ બન્યા છે.
ત્યારે કારેલી વિભાગ પોલીસના નિષ્ણાત જવાનોની લૂંટ કરાયેલ દારૂની ગાડીની તપાસ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો હકીકત સામે આવી જશે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચાર દિવસે અગાઉ સ્થાનિક બુટલેગર દ્વારા કારેલીબાગ પોલીસ મથકના જવાનો પર દારૂના ધંધા બાબતે ભરણ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે બુટલેગર દ્વારા જાહેર કરવામાં આવેલ ફૂટેજમાં જી 31 ET 2449 નંબરની દારૂ ભરેલી ગાડી જણાઈ રહી છે, જેની કારેલીબાગ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી લૂંટ ચલાવવાનો આક્ષેપ છે. ઉચ્ચ પોલીસ અધિકારી આર્યકન્યા શાળાની આસપાસના વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરશે તો ચોક્કસ હકીકત મળી આવશે. વિડીયોમાં દેખાતી આ ગાડીની બનાવટી જોઈને તમને જણાઈ આવશે કે દારૂનો જથ્થો સંતાડવા માટે જ આ પ્રકારની ગાડીની બોડી બનાવવામાં આવી છે. જો ઉચ્ચ પોલીસ અધિકારી કારેલીબાગ પોલીસ મથકના જવાનોને છંછરવાના બદલે સદન તપાસ કરે તો પોલીસ દ્વારા કરવામાં આવેલ શંકાસ્પદ કામગીરી સામે આવશે. ઘટનાને ચાર દિવસે વીતી ગયા હોવા છતાં વિડીયોમાં દેખાતી દારૂ ભરેલી ગાડી અંગે કોઈ નક્કર કડી પોલીસના હાથે લાગી નથી, જેથી પોલીસની કામગીરી શંકાના ડાયરામાં છે. અમે આ બાબતે ભીનું અંકળવાનો પ્રયાસ કરતા હોવા તેવું જણાય આવે છે. નાસી ગયેલ બુટલેગર આજે નહીં તો કાલે પોલીસના હાથે ઝડપાઈ જવાનો છે, પરંતુ જો તેને જાહેર કરેલ વિડીયોમાં ચોક્કસપણે તપાસ કરવામાં આવે તો કાયદાના રક્ષક અને ભક્ષક દ્વારા આચરવામાં આવેલ ગુનાગારી પ્રવૃત્તિ બહાર આવશે, જેથી સમાજમાં આવી ગેરપ્રવૃત્તિઓને વિવાન આપતા કેટલાક કાયદાના રક્ષકોને પાઠ શીખવા મળે અને આ પ્રકારના બુટલેગરો ન્યાયના માર્ગે વળે. જોર જબરદસ્તી કરીને એ લોકોને મારાથી વધારે ભરણ ની માંગણીઓ કરવાનું ચાલુ કર્યું. થોડા ટાઈમ પછી મેં હમણાં વચ્ચે ગાડી પકડી, કિરણ કહાર મનોજ રામચંદ્ર કહાર ની બે જણની ગાડી પકડી. એના પછી દેવેન્દ્રભાઈ મારા ઘરે આવ્યા મને કહેવા કે ભાઈ તું ગાડી આપી દે, મેં તને પૈસા અપાઈ દઉં છું. મેં કીધું ભાઈ મેં ગાડી આપી દઉં છું, મને પૈસા જોતા નહીં, બોલે તને ધંધો બી કરવા દેશું તું એક વખત ગાડી આપી દે. કારેલીબાગ વિસ્તારનો હાથ છે, કારેલીબાગ વિસ્તાર વાળા મારા પર બહુ કેસ ખોટા કરી દીધા છે અને હમણાં જબરદસ્તી મારા પર તડીપારના બી ગુના નાખી દીધા છે અને મને તડીપાર બી કરવામાં થોડા ટાઈમ પછી કહે છે આ લોકો કરવાના. મેં મારા બાલ બચ્ચા સાથે ઘરે જીવું છું, એ લોકો મને જીવા નહીં દેતા કે તું ધંધો કર, મેં ધંધો નહીં કરતો તો મને જબરદસ્તી કે તું ધંધો કરને અમને પૈસા આપ. મેં ના પાડી દીધી દેવેન્દ્રભાઈને કે મેં ધંધો બંધો કરવું નથી. મેં ચાલી લાવી કારેલીબાગ વિસ્તાર મનોજ રામચંદ્ર કારથી ને એ લોકો થી 200 રૂપિયા પેટી ભરી લે છે ને ખુલ્લે આમ દારૂના ધંધા ચલાવે છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં. ગાડી લૂંટવાનું કારણ એ હતું કે પોલીસ વાળાએ મને એટલે મેં ગાડી લૂંટી તો પોલીસ વાળા બુટલેગર જોડે મારું સમાધાન કરાવી દીધું કે તું એમને ગાડી આપી દે. એ લોકોને કારેલીબાગ પોલીસ સ્ટેશન ને એવી જાણ કરેલી કે મેં ગાડી વિજિલન્સ વાળાઓને જમા કરી દઈશ નહીં તો અથવા ડીસીબી ને જમા કરાવી દઈશ મેં ગાડી. તો એ લોકો બધા ભડકી ગયા. પોલીસ સ્ટેશનમાં કેવા ફુલામ ધંધા ચાલે છે એ બધું મેં જાહેર કરવા માટેની ગાડી પકડી હતી, પણ એ લોકોએ મને જાહેર કરવાનો મોકો જ ના આપ્યો ને મને દિવાળી ધમકાડીને એ લોકોને ગાડી પાછી અપાઈ દીધી. દેવેન્દ્રભાઈ મારા ઘરે આવ્યા હતા રિસ્તા વાળા ને એના પછી થોડી વાર પછી બીજા 10-12 જણા પોલીસ વાળા બી આવ્યા હતા. એ લોકોએ બી મને એવું કીધું કે ભાઈ તું ગાડી આપી દે એમને પાછી. કિરણ કાર બોલે અમને ભરણ આપે છે ને અમારું સેટિંગ ચાલે છે એ લોકો જોડે ને કિરણ કાર 200 રૂપિયા પેટી પર દેવેન્દ્રભાઈને આપે છે ને કારેલીબાગમાં નહીં નહીં તો 50 થી વધુ ધંધા ચાલે છે. એ લોકોને મેં કારેલીબાગ પોલીસને કીધું ભાઈ તમે મને હેરાન ના કરો, તમે બીજા ધંધાવાળાને હેરાન કરો. મેં ચાની લારી ખોલી દીધી છે ને મેં ચાની લારી ખોલી છે કારેલીબાગ કાસામાલા ટોરેસ્તાન પાસે. ત્યાં આગળ મેં રાત્રે લારીને કલર મારતો હતો અને ડિસ્ટર્બ આવ્યો તો કે તું હોન્ટેડ છે. મેં કીધું મેં હોન્ટેડ નથી, તો કે મનોજ રામચંદ્રાએ તારું નામ ખોલ્યું છે. તો મેં પોલીસવાળાને એવું કીધું કે ભાઈ તમે મને મનોજને બોલાવીને ને અમે આમે કરાવી દો. તો કે ના મનોજને અમે બોલાવીએ નહીં. પછી મેં મનોજ જોડે બી રાત્રે વાત કરી તો મનોજ રામચંદ્ર કહારે એવું કીધું ડિસ્ટર્બને કે ભાઈ મેં તમને પૈસા આપું છું ઉછેરને તમને પકડવાનું મેં કઈ કીધું છે, મેં થોડું ઉછેરનું નામ આપ્યું છે. મનોજ રામચંદ્ર કહારે હમણાં મારા અંદાજ હાઈકોર્ટ આવવાનું કહે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. What are you doing?